લાસોને પીએમ અર્થે થરાજ રેફરલ હોસ્પિટલ માં ખસેડી હતી ત્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ અકસ્માતમાં સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થવા પામ્યા હતા એક સાથે બે આશાસ્પદ યુવાનોના મોત નિપજતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે થરાદ વાવ સુઈગામ તેમજ સાચોર હાઈવે ઉપર અકસ્માતોમાં કેટલાક યુવાનો અકસ્માતનો ભોગ બની મોતને ભેટ્યા છે એકને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે આમાં પંથકમાં રોજિંદા બાઇક સવારોના અકસ્માત થતા હોય જેનું મુખ્ય કારણ એવું જાણવા મળ્યું છે કે સાચોર હાઈવે ડીસા હાઈવે તેમજ વાવ સુગામ હાઈવે ઉપર આવતા જતા નાના તેમજ ભારે મોટા વાહનોનું અવર જવર વધુ હોય છે ત્યારે બાઇક સવારો પોતાનું બાઇક સ્પીડ મર્યાદાથી વધુ ચલાવતા હોય છે તેમજ રસ્તાની વળાક કે ગોળાઈમાં ઓવરટેક કરવું અથવા વાહને મોબાઈલ ઉપર વાત કરવા પોતાનું વાહન સામે આવતા વાહન તેમજ આગળ જતા વાહન સાથે અથડાઈ જાય છે અને તેના કારણે મોતને ભેટી રહ્યા છે ત્યારે થરાદ પોલીસ સતર્કતા દાખવે તો અકસ્માત નોંધપાત્ર ઘટાડો થઈ શકે તેમ છે થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત